નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આજે આપણે અંગ્રેજી જ્ઞાન સેતુ ધોરણ ક્લાસ અંદર ચેપ્ટર કે જે પ્રેક્ટિસ પેપર છે તેના વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ પેપ પ્રશ્ન એક અ કંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા ઇઝ સાયન્સ સિટી તો શું આવશે હું કે વેર તો આવશે વેર બીજું ધ બોય એટ ખાલી જગ્યા બનાના તો આવશે એ ત્રીજી યુ વિલ સે તો આપણે શું કહીશું વેલકમ ચોથું વિલ ગો ટુ સુરત પાંચમું ધ બેગર વોઝ હંગરી એટલે ભૂખ્યો ભિખારી ભૂખ્યો હતો આગળ જોઈએ નીચે આપેલ રાઇમમાં ઉપયોગ થયેલ વસ્તુઓ અને ક્રિયાઓના નામ લખો તો જુઓ રાઇમ્સ તમે વાંચી લેજો તેની અંદર જે વસ્તુઓ છે તેના નામ હું તમને જણાવું છું અને ક્રિયાઓ છે તેના નામ જણાવું છું જેમાં વસ્તુઓમાં છે કાઇટ વિસલ બેગ બટરફ્લાય બેલ અને છેલ્લું છે સોંગ આટલી વસ્તુઓ છે ત્યાર પછી આગળ જોઈએ કે જે ક્રિયાઓ છે તેમાં ફ્લૂ જે ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે ત્યાર પછી બ્લો ત્યાર પછી બોટ ત્યાર પછી કોટ અને રંગ તો આ છે એ ક્રિયાઓ છે જ્યારે આગળ હતી તે વસ્તુઓ હતી આગળ જોઈએ પ્રશ્ન એક ક યોગ્ય વિરામ ચિહ્નો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જુઓ ધ સ્કાય ઇઝ ગ્રીન તો સાદું વાક્ય છે તેટલા માટે માત્ર પૂર્ણ વિરામ કરીશું આપણે બીજું છે હું પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુ બિયર્ડ તો તેમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કરીશું અને વાક્ય ફરીથી લખીશું ત્રીજું છે વોટ અ વન્ડરફુલ સોંગ તો અહીં ઉદગાર ચિહ્ન છે આપણે વાક્યને છેડે કરીશું અને ચોથું મહેશ રમેશ એન્ડ જુલી ડ્રિંક ટી તો તેમાં મહેશ પછી અલ્પ વિરામ કરીશું અને છેલ્લે ટી પછી પૂર્ણ વિરામ મૂકી દઈશું ચાલો આગળ જઈએ પ્રશ્ન બે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો પેલું વાક્ય બનશે ટુ ડે ઇઝ દિવાલી ત્રીજું વાક્ય બનશે ધ બેગર વોઝ હેપી ચોથું વાક્ય બનશે આઈ એમ ફિલિંગ હંગરી ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જે તમારા પાઠ્યપુસ્તક આધારિત હતા તેના જવાબો આપણે જોઈએ પેલું છે હું વોઝ સોહન સેન તો તમને બાજુમાં જગ્યા આપેલી છે ત્યાં લખવું હોય તો પણ વાંધો નહીં અને તમે અલગથી નોટબુકમાં જવાબો પણ લખી શકો તો સોહન સેન વોઝ પ્રિન્સ બીજો પ્રશ્ન વોટ ઇઝ હેરી પટેલ તો હેરી પટેલ ઇઝ સેલ્સમેન ત્રીજું હું વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી તો તેનો જવાબ છે નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી ત્યાર પછી ચોથું હું ગિફ્ટેડ બાયસિકલ ટુ તો ફાધર અ ત્યાર પછી પાંચમું છે તેજસ્વીનીઝ બાયસિકલ ઇન ટુ સેન્ટેન્સીસ એટલે કે તેજસ્વીની સાયકલ વિશે બે વાક્યો લખો તો તે આપણે લખીએ કે તેજસ્વીનીઝ બાયસિકલ ઇઝ યુનિક એન્ડ બ્લુ ઇન કલર અને ઇટ હેઝ સોફ્ટ સીટ તો આવી રીતે પ્રશ્નોના જવાબ આપણે લખી દઈશું ત્યાર પછી ક સરખા ઉચ્ચાર વાળા બ્રેક બીચ નો છે રીચ વેસ્ટનો વેસ્ટ અને પીસ નો પીસ આવી રીતે આપણે સરખા ઉચ્ચાર વાળા શબ્દો નીચે લીટી કરી દેવાની ત્યાર પછી પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા શબ્દોમાંથી જુદા પડતા શબ્દની નીચે લીટી દોરો પેલું છે ટીચર સ્ટુડન્ટ ટેલર અને ડોક્ટર તો તેમાં સ્ટુડન્ટ છે તે અલગ પડે છે કેમ કે બાકીના બધા છે એ પ્રોફેશન છે ત્યાર પછી ચોક બુક પેન અને કબર્ડ તો કબર્ડ એટલે થાય કબાટ જ્યારે બાકીની બધી છે તે વર્ગખંડની વસ્તુઓ છે ત્રીજું છે કેપ હેલમેટ ટાઈ અને ટર્બન તો ટર્બન એટલે થાય પાઘડી જ્યારે ટાઈ છે તે ગળામાં પહેરવાની તે તો બાકીના બધા છે તે માથા ઉપર પહેરી શકાય જ્યારે ટાઈ છે તે ગળાની અંદર પહેરવાની હોય ચોથું છે ટ્રેન બસ કાર અને બાઇક તો તેમાં ટ્રેન અલગ પડશે કેમકે બાકીના બધા છે તે રોડ ઉપર ચાલે જ્યારે ટ્રેન છે તે પાટા ઉપર ચાલે છે એટલા માટે ત્યાર પછી પાંચમું છે આંટ મસ્કીટો બી અને બટરફ્લાય તો તેમાં આંટ જુદું પડશે કેમકે બાકીના બધા ઉડી શકે છે જ્યારે કીડી ઉડી શકતી નથી चलो आग जाइए नीचे पर प्रश्न न जवाब तो कि सेल ऑफ पूजा ड्रेसिज रेडीमेड गार्मेंट्स फॉर किड्स ड्रेसिज फॉर ऑल ओकेज बाय वन गेट वन फ्री शर्ट टी शर्ट फ्रॉक्स शॉर्ट्स पेट ट्राउजर्स एंड पार्टी ड्रेसिस ગામડી ચાર રસ્તા ગામડી ટાઈમ નાઇન એ એમ ટુ નાઇન પીએમ હોવું જોઈએ પણ અહીં એ એમ છપાયેલું છે ઓપન ઓન ઓલ ડેઝ ઉપર છે દુકાનના માલિકના ફોન નંબર આપેલા છે હવે આ જાહેરાતના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તે જોઈએ કે વોટ ઇઝ ધ સેલ વેર ઇઝ ધ સેલ સેલ ક્યાં છે તો ધ સેલ ઇઝ ઇન ધ ગામડી ચાર રસ્તા ગામડી બીજું છે વોટ ઇઝ ધીસ સેલ ફોર

ચિલ્ડ્રન ડ્રેસ ઇઝ અવેલેબલ ઇન ધીસ શોપ પાંચમું છે ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝડ એટલે કે દુકાન ક્યારે બંધ રહેશે તો ધ શોપ ઇઝ નોટ ક્લોઝડ એની ડે કેમ કે એમાં હતું ઓલ ડે ઓપન છઠ્ઠું છે વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ એટલે કે આ સેલમાંથી તમે શું ખરીદશો તો આઈ બાય શર્ટ ટી શર્ટ એન્ડ પેન્ટ ફ્રોમ ધીસ સેલ એટલે તમે જો અન્ય કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો તેનું નામ પણ તમે લખી શકો ચાલો આગળ જોઈએ નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે ધે વોટર ધ પ્લાન્ટ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ ધ બર્ડ લીવ ઇન ઇન ધ ટ્રીઝ પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ બર્ડ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ

મંકી જમ્પ ટુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ ત્યાર પછી ખાલી જગ્યા લીવ ઇન ધ ટ્રી તો તેમાં આવશે અને વિરુદ્ધાર્થી શબ્દ છે તો તે થશે ચાલો આગળ જઈએ નીચે આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ ફરતે ચોરસ કરો અહીં જે સ્પેલિંગ આપેલા છે તેમાં જે સાચો સ્પેલિંગ છે તેના ફરતે આપણે ચોરસ કરીશું જુઓ પેલામાં ફ્રૂટ છે તે આ સાચું છે બીજામાં ડાયલોગ આ સાચું છે ત્રીજામાં એક્સેલેન્ટ આ સાચું છે ચોથામાં સ્કવિરલ આ સાચું છે અને પાંચમામાં વ્હીકલ આ સાચું છે તો તમારે તેની ફરતે બોક્સ કરી દેવાના ચાલો આગળ ક નીચે આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકી શબ્દ પૂર્ણ કરો પેલી ખાલી જગ્યામાં ઈ અને ટી મૂકીશું એટલે થશે બ્યુટી બીજામાં આપણે આઈ અને ઈ મૂકીશું એટલે થશે ફ્રેન્ડ ત્રીજામાં આપણે ડબલ ઈ મૂકીશું એટલે થશે હેવન ચોથામાં મૂકીશું એ અને ઈ તેથી થશે કેમેરા અને પાંચમામાં મૂકીશું આઈ અને ઈ જેથી થશે એન્જિન આગળ જોઈએ ચિત્ર કસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ચિત્રનું પાંચથી સાત વાક્યોમાં વર્ણન કરો તો ચિત્ર તમે બરાબર ધ્યાનથી જુઓ આપણે આ ચિત્ર વિશે કેટલાક વાક્યો લખવાના છીએ જે વાક્યો લખીશું जुओ अपने शब्द आप रीडिंग टॉकिंग डांसिंग ईटिंग वोचिंग ने प्लेंग पिक्चर ऑफ फेमी ग्रांड मधर इज रीडिंग ध बुक ग्रांड फाधर इज टॉकिंग ऑन मोबाइल फोन फाधर इज वॉचिंग न्यूज ओन टीवी मधर इज इटिंग हर ब्रेकफास सीस्टर आर डांसिंग नाउ ડોગ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ આઈ એમ પ્લેઈંગ વિથ કેટ તો આવી રીતે તમે વાક્યો બનાવી શકો આગળ જોઈએ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો જુઓ પેલું છે હું વડે પ્રશ્ન બનાવવાનો તો મનીષ વન ધ રેસ તો તેનો પ્રશ્ન બનશે હું વન ધ મેચ બીજું છે વી વિલ મીટ ઇન ધ ઇવનિંગ તો વેન વડે પ્રશ્ન બનાવીએ તો વેન વી વીલ મીટ ત્રીજું ચિલ્ડ્રન વેર પ્લેઈંગ ઓન ધ ગ્રાઉન્ડ તો વેર વડે પ્રશ્ન બનાવીશું કે વેર વેર ચિલ્ડ્રન પ્લેઈંગ ચોથું મિસ્ટર જાની ઇઝ અ ટીચર તો તેનો વોટ વડે પ્રશ્ન બનાવીશું તો વોટ ઇઝ મિસ્ટર જાની પાંચમું હેતલ લાઇક્સ ટુ ડ્રો પિક્ચર તો હું વડે પ્રશ્ન બનાવશું કે હું લાઇક ટુ ડ્રો પિક્ચર આગળ જોઈએ ફોર ધ ન્યૂ વર્ડ્સ એટલે કે આ બુકની અંદર તમને જે શબ્દો અઘરા લાગ્યા હોય તે અઘરા શબ્દો લખવા માટેની જગ્યા છે તે આપણને અહીં આપવામાં આવી છે જે શબ્દો તમે અહીં લખી શકો વિદ્યાર્થી મિત્રો આપણું અંગ્રેજી જ્ઞાન સેતુ છે તે અહીં પૂરું થાય છે હવે આગળના વિષયોના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર